જો તમને ડિગ્રી જોઈએ છે તાકી પાસે રજતને અમને કીધું કે શું તમારે ડિગ્રી જોઈએ છે ચાલો આપણે ડિગ્રી બનાવીએ ચાલો આપણે ડિગ્રી બનાવીએ કાકી થોડા જુદા કપડા લઈ આવ્યા ઘરમાંથી કાકી થોડા જુદા કપડા લઈ આવ્યા કાકીની મદદથી બાળકોએ ડિગ્રી બનાવી કાકીની મદદથી બાળકોએ ડિગ્રી બનાવી થોડા બાળકોને કહેવાય ને બીજા ને ચેસ્ટી રમત રમવી થોડા બાળકોને કહેવાય ને ચેસ્ટી રમત રમવી તેઓએ જૂથ બનાવ્યો અને રમવાનું ચાલુ કર્યું એ બાળકોએ જૂથ બનાવી અને રમવાનું ચાલુ કર્યું વિચારો કર્યો આગળના કોષ્ટકમાં પાંચમા આવેલી રમતો ના નામ લખો જે રમતો ઘરમાં રમાતી હોય તેને સામે ઘર દોરો અને જે રમતો ઘરની બહાર રમાતી હોય તેની સામે વૃક્ષ દોરો રમત રમવા જોઈતા ખેલાડીઓની સંખ્યા લખવાનું ભૂલશો નહીં જો બીજી વસ્તુઓ માટે જરૂર હોય તો એના નામ લખો હવે પાંચમાંથી દર્શાવેલી રમતો છે તે પગથિયા વધારે
કેરમ બે થી વધુ બે કરતા વધારે કે ચાર સુધી પણ રમી શકતા હોય ત્યારે સાત સુધી બે થી વધારે જો પગથિયાની રમત રમવી હોય તો કઈ વસ્તુ જોઈએ તો પગથિયાની રમતમાં ઠીકડું જોઈએ લગડીમાં કશું ના જોઈએ સંતા કુકડીમાં પણ કશું ના જોઈએ જ્યારે સંતુડી ઠીકરા નળિયાના ટુકડા અથવા સાત દિશા પથ્થર કબડીમાં પણ કશું જોતું નહીં લખોટીઓમાં લખોટીઓ જોઈએ ગીલી દંડામાં ગીલી એટલે કે બોય અને દંડો જોઈએ ત્યારે પતંગના વચગાઓ ફક્ત ને ફક્ત પતંગ અને દોરી ક્રિકેટમાં દડો બે અને સ્ટમ્પ જ્યારે ચેસમાં શતરંજનો ચેસનો એટલે કે શતરંજનો ચેસ ટૂંક અને કુકર્યો જે શતરંજ ન વાગ્યો તે સંપાડે તેને બોર્ડ અને કુકર્યો જ્યારે ઘર ઘરમાં ઢીંગલી અને રમકડાનો આખો રસોડાનો છે ઘર ઘરમાં રમતો હોય તો ઢીંગલી અથવા તો રસોડા આખો છે જ્યારે કેરમ તો કેરમ બોર્ડ અને કુકર્યો કેરમ બોર્ડ અને કુકર્યો બસ સાફ છે કુકર્યો અને સાફ છે શું તમે પગથિયાની રમત જેવી બીજી કોઈ રમત રમો છો એનું ચિત્ર દોરવાનું શું કરવાનું છે એનું ચિત્ર દોરવાનું છે પેજ નંબર 21 ઉપર યાદ કરવાને લખો શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો તો કુટુંબના સભ્યો ને રમતનો ના પિતા તો ચેસ માતા તો વેપાર ભાઈ તો સંતા કુકડી બહેન તો ઘર ઘર દાદા તો કેરમ ને દાદી તો સાફ સુધી તો આ ઘરમાં રમાતી રમતો છે એ પણ ખાસ ધ્યાન રાખજો ઘરમાં રમાતી અને ઘરના સભ્યો સાથે રમાતી રમતો છે તો ચેસ વેપાર સંતા કુકડી ઘર ઘર કેરમ ને સાફ સુધી તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમત વિશે જાણો છો જે તમારા વિસ્તારની જે પ્રખ્યાત રમત હોય છે શું તેને તમે જાણો છો હા તો તેનું નામ અને રમત અંગે જાણો અથવા તો ચોપડીની અંદર લખો હા હું મારા એટલે કે ગુજરાત રાજ્યના રમતવીર એ જાણું છું એટલે કે ટેસ્ટ ક્રિકેટના પ્લેયર એટલે કે ખેલાડી ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા છે તો આ બંને ક્રિકેટના જે રવિન્દ્ર જાડેજા 20 વનડે ને ક્રિકેટ ત્રણે ફોર્મેટ કરે છે જ્યારે ચેતેશ્વર પૂજારા ફક્ત ને ફક્ત ટેસ્ટ જ રમે છે ના બંને ખેલાડી ક્રિકેટ સાથે જોડાયેલા છે દડાથી રમી શકાય તેવી કેટલીક રમતો તમે જાણો છો તેમના નામ જે ગોળ દડો આવતો છે એમાં જે દડાથી રમાતી હોય એવી બસ
કામ કરવું, એટલે મારો પોતાનો
કરતા હોય છે ધર્મ કામ, તો ભણવાનું, ટીવી જોવાનું, ચિત્રો દોરવાનું, બગીચામાં પાણી પાવાનું, ગીતો ગાવાનું, ઘરના અન્ય કામ, ઘરના અન્ય કામ પણ મદદ કરી શકાય છે. જેવી કે કોઈ મહેમાન આવ્યા તો ડેરીથી એમના માટે દૂધ લાવવું છે, અથવા કોઈ મહેમાન કે ત્યાં આવે તો તેને માણસને બોલાવો, તો પાડોશીમાંથી તેમને બોલાવા છે, વગેરે કામ કરવા ગમે છે. તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે, તમારા કુટુંબના બીજા સભ્યો શું કામ કરે, તમારા કુટુંબના સભ્યો નવરાશની ભણો શું કરે છે, તે ચિત્રોમાં રંગ ભરો, જરૂર જણાય તે ચિત્ર દોરો અને લખો. તો આપણા કુટુંબના બીજા સભ્યો હે વાંચો, સિવણ કામ ને ભરત કામ કરો, એટલે કે મમ્મી છે, ખરી છે, બહેન છે, નૃત્ય કરો એમાં પણ મમ્મી બહેન ખરી વાતો કરવી, દરેક સભ્યો સાથે મળીને વાતો કરવી, છોડની સંભાળ રાખવી, બગીચાની અંદર જે છોડ છે એની સંભાળ રાખવી, ટપાલ ટિકિટ સંગ્રહ કરવો, ટપાલ ટિકિટ સંગ્રહ કરવો. તો આવતો ઇન્દ્ર લક્ષ વિશે આપણે જાણીએ. ઇન્દોર એટલે કે ઘરની અંદર રમત રમાય છે તે ચેસ, વેપાર, સંતા કુકડી, ઘર ઘર, કેરમ, વગેરે